नमस्कार दोस्तों दोस्तों जे लोगों ने वधारे पड़ते आळस चढ़ती हुई कसरत करवामां सवारे उठीने कोई लोग छे पथारीमांथी उठता पण आळस आवे छे अथवा तो नॉर्मली शरीर ने कई वाळवू छे कसरत प्राणायाम के योग करो छे तो पण बहु बधी आळस आवती हुई तो सिंपली हुं तमने बे एवी रीत शीखवाडुं छुं। सूता सूता तमे वॉकिंग करी शको, चाली शको, जेम आपणे बाग बगीचामां के क्यांय पण चालवा जता होय એ રીતે તમારે સૂતા સૂતા ચાલવાનું છે। કઈ રીતે કરવું આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તમે ચાલો છો એના જેટલું ઇફેક્ટિવ નહીં સાબિત થાય પણ 40-80% સુધી તમને ખૂબ જ ફાયદાઓ થશે અને કબજિયાત જેવી નાની મોટી તકલીફથી છુટકારો મળશે। પગના દુખાવા, ઘૂંટણના દુખાવા, પગમાં કે તમને નસ બંધાતી હોય કે આવી નાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે, તકલીફો છે, એનાથી તમને છુટકારો મળશે અને તમારા શરીરમાં નવી ઉર્જા આવશે। शांति थी वीडियो ने 5-7 मिनिट छेल्ले सुधी जोवानी कोशिश करो। वच्चे वच्चे हूँ एवं इम्पोर्टंट वस्तुओं बोलतो हूँ छू के जे तमारा माटे खूब ज लाभदायी हुई छे। पछी तमारे जे पण केवू होय ते कॉमेंट में मने पूछी सको। वीडियो ने लाइक शेर करजो। હવે સૌથી પહેલી રીત બતાવું, આપણે નોર્મલી સૂતા હોય ને ત્યારની પરિસ્થિતિ બતાવું છું। આપણે આ રીતના મતલબ સવારમાં ઉઠીએ, સૂતા હોય ઉઠીએ તો સૌથી પહેલા તો એક રીત બતાવું કે સવારમાં જ્યારે પણ તમે ઉઠો છો તો તમારે પહેલા ઉઠીને એકાદ ગ્લાસ પાણી પી લેવાનું। ત્યારબાદ નોર્મલી આ પરિસ્થિતિમાં આ રીતના સુવાનું છે, ધ્યાનથી સાંભળો। ત્યાર પછી તમારે પગને આ રીતના કરવાના, વારાફરતી એક એક પગ છે ઉપર ઉઠાવવાનો છે ધીરે ધીરે, કારણ કે સવારમાં ઉઠશો એટલે આળસ વધારે હોય તો તમે છે પગને હલાવવામાં પણ થોડી આળસ કરતા હશો। હવે શું કરવાનું, આ રીતના કરવાનું, આ રીતે, અને આપણે સૂતા સૂતા વોકિંગ કરવાની એક શાનદાર રીત કહેવામાં આવે છે, એવા લોકો માટે બેસ્ટ છે જે લોકોને વધારે પડતી આળસ આવે છે। તમે એકાદ મિનિટ કરશો એટલે તમારા પગમાં છે એ દુખાવો ચાલુ થશે, તમને એવું લાગશે કે પગ જાણે ભરાઈ ગયા છે, પગમાં કંઈક એવું ખાલી ચડી ગયું હોય એવું લાગે। અને જે લોકોને ગોઠણની કે પગના દુખાવાની તકલીફ હશે એ લોકો અનુભવ કરશે કે આ કરવાથી, આ કસરત કરવાથી, મોર્નિંગ વોક, આ સૂતા સૂતા કરવાથી પગમાં છે એક મોટી રાહત થઈ હોય એવું લાગે છે। જે લોકોને સાથળ છે એ બહુ વધારે ચરબી વાળા હોય, ચરબી વધારે હોય સાથળમાં કે પગના ભાગમાં, તો એ લોકોને ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થશે। અહીંયાની જે અહીંયા સૌથી પહેલા તો દુખાવો ચાલુ થશે એટલે એમનું લોહી છે એક જગ્યાએ જે બંધાઈ જતું હોય ને એ હેરફેર થવાનું ચાલુ થઈ જાય। આ કસરત કરવાથી લોહીની હેરફેર ખૂબ સારી થાય છે, જેના કારણે પાચન શક્તિ સારી થાય, પગ મજબૂત થાય, શરીરની લોહી લોહીનું પરિભ્રમણ સારું થાય, એના કારણે શરીરમાં નવી ઉર્જા આવે છે અને તમને કામ આગળથી સવારમાં આખો દિવસ તમને છે કામ કરવામાં ખૂબ જ મજા આવશે। હવે એના પછીનું બીજું એક એનાથી પણ શાનદાર, આ જે કસરત પહેલી કસરત કરી એનાથી પણ શાનદાર કસરત છે જેને પણ આપણે સૂતા સૂતાનું મોર્નિંગ વોક કહી શકાય। આ બંને કરશો ને ત્યારે તમને એમ સમજો કે 80% આપણે વોકિંગ કરી લીધું। પહેલી જે કસરત હતી એ 2-3 મિનિટ કરવાની છે અને આ કસરતને 2-3 મિનિટ, અને ટોટલ તમે 5-7 મિનિટ બંને કસરતને વારાફરતી કરી શકો। હવે ઉલટા સૂઈને તમારે બંને હાથને આ રીતના મો ઉપર રાખી દેવાના આ રીતે, અને બંને પગને છે વારાફરતી તમારે અહીંયા હિપ્સ, આપણો જે હિપ્સનો ભાગ છે ત્યાં આ રીતના ટચ કરવાના છે। ઘણા લોકો એવા હશે કે જેમના આટલા જ આવશે અહીં સુધી આ સુધી। હવે આ જે કસરત છે એનો શું ફાયદો છે, સૌથી પહેલો ફાયદો સવારમાં જે લોકોને મળ સાફ સરખું નથી થતું, લેટરિંગ વ્યવસ્થિત ન થતું હોય, કબજિયાત વારંવાર રહેતી હોય, જિંદગીમાં એવા ઘણા દિવસો આવતા હોય, 365 દિવસમાંથી એવા 300 દિવસ હશે કે જેમાં એને કબજિયાત રહેતી હોય, તો પહેલો ફાયદો એ થાય કે કબજિયાત મટે। બીજો ફાયદો એ થાય કે સાથળની ચરબી ઘટે, પગનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ વધે, પગમાં જો વેરિકોઝ વેઇન્સની તકલીફ હોય એટલે કે પગમાં નસ બંધાતી હોય, નસમાં છે લોહી જામી જતું હોય, ગોઠલીઓ ચડતી હોય કે આવી નાની મોટી તકલીફ હોય તમને, તો એનાથી છુટકારો મળે, શરીરમાં નવી ઉર્જા મળે એટલે તમારા શરીર છે એનર્જીથી ભરપૂર થઈ જાય અને તમને કોઈ પણ કામ કરવામાં ક્યારે આખો દિવસ દરમિયાન આળસ નહીં ચડે। તમારે 2-3 મિનિટ સવારે આ કસરત કરી લેવાની, પછી મને કહેજો કે તમારા પગમાં હવે મોટી રાહત થઈ છે કે નથી થઈ। જેમને ગોઠણની કે પગની તકલીફ હશે, પાનીનો દુખાવો હશે, એમને ખૂબ જ મોટી રાહત અનુભવ થશે અને તમે મને એ જણાવશો પણ કે મને ખૂબ મોટી રાહત
થઈ છે, પણ હા ગંભીર બીમારી હોય, કોઈ ગોઠણની ગંભીર તકલીફ હોય તો તમારે આ કસરત છે એ પથારીમાં સૂતા સૂતા અને અહીંયા ગોઠણના નીચે છે તમે ઓસિકું રાખીને કરી શકો. પેટની કોઈ બીમારી હોય, જેમ કે તમને કોઈ ઓપરેશન હોય, હર્નિયા કે નાની મોટી કોઈ ગાંઠ હોય પેટમાં, તો તમારે ઉલટા સૂઈને નથી કરવાનું. નહીતર દરેક સારો વ્યક્તિ કે જે પણ કબજિયાત ધરાવતો હોય, ગેસની તકલીફ હોય, પેટમાં કોઈ પણ રોગ હોય, સૂતા સૂતા અને મેં પહેલી જે કસરત કરીને બતાવી એ તમે રોજ બે બંને કસરત બે બે ત્રણ ત્રણ મિનિટ કરી લેશો, હું લખીને આપું છું, આજીવન તમારું જે શરીર છે એકદમ ફ્રેશ રહેશે અને સવારમાં ઉઠીને તમને કામ કરવાની ખૂબ જ, જે પહેલા આળસ આવતી હવે આળસ નહીં આવે ને, ખૂબ જ મજા આવશે. આ વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.